नमस्कार मित्रों, स्वागत है आप सबनो अमारी यूट्यूब चैनल मा। तो हाल मित्रों, राज्य नी अंदर फरी वक्त कड़कड़ती ठंडी नी शुरुआत थई जशे अने आगामी दिवसों नी अंदर भारे थी अति भारे मावठानी पण हाल शक्यताओ जे छे ए व्यक्त करवामां आवी रही छे। तो हाल मित्रों, फरीथी गुजरात राज्य नी अंदर कड़कड़ती ठंडी अनुभवा जई रही छे। एवामां मित्रों, राज्य नी अंदर कमोसमी वरसाद नी मित्रों नवी वेधर अपडेट मळी रही छे के कमोसमी वरसाद राज्य नी अंदर जोवा मळी शके छे। गुजरातना ખેડૂતો પર મિત્રો સૌથી મોટા માઠા સમાચાર પણ કહી શકાય। અને મિત્રો સાથે સાથે હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, જેમ કે આપણે વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તેમજ કોઈક વિસ્તારોની અંદર કમોસમી માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી ગુજરાત રાજ્યના કોઈક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ એટલે કે કમોસમી વરસાદ માવઠું જોવા મળી શકે છે। અને મિત્રો કમોસમી માવઠાથી ખેડૂતો માટે માઠા સમાચાર સામે મળી રહ્યા છે। રાજ્યમાં મિત્રો આગામી 3 દિવસ સુધી વરસાદની કમોસમી વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યના કોઈક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ એટલે કે કમોસમી વરસાદ માવઠું જોવા મળી શકે છે। અને મિત્રો કમોસમી માવઠાથી ગુજરાતના ખેડૂતો પર મિત્રો સૌથી મોટા માઠા સમાચાર પણ કહી શકાય। અને મિત્રો સાથે સાથે હાલની જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, જેમ કે આપણે વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તેમજ કોઈક વિસ્તારોની અંદર કમોસમી માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।